अतीक अहमद ने प्रयागराज थी नैनी सेंट्रल जेल माथी त्रण वाहनों ना काफला साथे गुजरात नी साबरमती जेल मा लावी देवामां आव्यो छे। उत्तर प्रदेश ना माफिया अहमदे पुलिस काफला साथे 72 कलाक बाद हेमकेम साबरमती जेल पहोंचता हाशकारो लीधो। गई काले सांजे उत्तर प्रदेश पुलिस तेने अमदावाद लावा माटे रवाना थई हती। साबरमती जेल मा चुस्त पुलिस बंदोबस्त गोठवी देवायो। क्राइम ब्रांच सहित एटीएस ने साबरमती जेल मा खड़की देवाई छे। साबरमती जेल ने हाई सिक्योरिटी जोन मा फेरवी नाखवामां आवी। अतीक अहमद ने सुरक्षा ने ध्याने राखी नैनी जेल परिसर मा राखवामां आव्यो हतो। सजा संभळाव्या बाद अतीके कोर्ट ने विनंती करी के मने साबरमती जेल मा ज मोकलो, हुं अहीं नथी रहेवा मांगतो, पुलिस मारा पर केस लाडशे। जो के कोर्टे अतीक नी विनंती पर कई कह्युं न हतुं। हवे तेने फरी साबरमती लवायो छे। गैंगस्टर माथी माफिया ने पछी राजनेता बनेला अतीक अहमद ने मंगलवारे उमेशपाल अपहरण केस मा आजीवन कैद नी सजा फटकारवामां आवी छे। कोर्टे अतीक अहमद हनीफ दिनेश पासे ने पण दोषी ठेर्या छे, जरे अतीक ना भाई अशरफ सहित सात ने निर्दोष जाहिर कर्या। अपहरण ना गुना मा दोषित जाहिर थया बाद अतीक ने त्रण वाहनों ना काफला साथे साबरमती जेल परत लावामां आव्यो छे। कर्नाटक मा विधानसभा नी चूंटणी नी तारीखो जाहिर थई। 10 મે ચૂંટણી થશે, જ્યારે 13 મે પરિણામ કરાશે। કર્ણાટકમાં 10 મે ના રોજ વિધાનસભાની ચૂંટણી યોજાશે, પરિણામ 13 મે ના રોજ આવશે। મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું, મતદાન એક જ તબક્કામાં થશે। કર્ણાટકમાં 5.21 કરોડ મતદારો છે, જેઓ 224 વિધાનસભા બેઠકો પર મતદાન કરશે। તો કર્ણાટકમાં 1 એપ્રિલે જેમની ઉંમર 18 વર્ષ થશે તેઓ પણ મતદાન કરી શકશે। આ માટે એડવાન્સ અરજીઓ મંગાવી લેવામાં આવી છે। રાજ્યમાં વર્તમાન ભાજપ સરકારનો કાર્યકાળ 24 મેના રોજ પૂરો થઈ રહ્યો છે। આ વખતે પણ મુખ્ય મુકાબલો ભાજપ, કોંગ્રેસ અને જેડીએસ વચ્ચે થશે। ગત ચૂંટણીમાં જેડીએસ કોંગ્રેસ સાથે મળી ચૂંટણી લડ્યા હતા, પરંતુ આ વખતે જેડીએસ એકલા હાથે મેદાને ઉતરી ચૂંટણી લડશે। તો 9.17 લાખ મતદાતાઓ છે જે પહેલીવાર કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં મતદાન કરશે। પંજાબ અને યુપી સહિત 4 રાજ્યોની વિધાનસભા સીટ પર 10 મેએ પેટા ચૂંટણી થશે, જેના પરિણામ 13 મેએ જાહેર કરાશે। રાજ્યમાં કોરોનાએ ફરી એકવાર માથું ઉંચક્યું છે। રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 401 પોઝિટિવ કેસ નોંધાયા છે। રાજ્યમાં કોરોનાના કેસો દિવસે ને દિવસે વધી રહ્યા છે। છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના 401 પોઝિટિવ કેસ નોંધાયા છે અને ઝડપથી વધી રહેલા કોરોનાના કેસ ખૂબ જ ચિંતાજનક છે। સૌથી વધુ કેસ અમદાવાદમાં સામે આવ્યા છે। અમદાવાદમાં કોરોનાના નવા 144 કેસ નોંધાયા છે, તો સુરતમાં 45 નવા કેસ નોંધાયા। આ તરફ વડોદરામાં કોરોનાના 43 કેસ નોંધાયા, તો રાજકોટમાં કોરોનાના નવા 42 કેસ નોંધાયા। મોરબીમાં કોરોનાના 22 નવા કેસ નોંધાયા। મહેસાણામાં 16 નવા કેસ નોંધાયા, તો અમરેલીમાં કોરોનાના 14 નવા કેસ નોંધાયા, જ્યારે કચ્છમાં કોરોનાના નવા 9 કેસ નોંધાયા છે। જો કે કોરોનાથી રાજ્યમાં આજે એક પણ દર્દીનું મૃત્યુ થયું નથી। વધતા કોરોનાના કેસો વચ્ચે રાજ્યમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 2136 થઈ ગઈ છે, જેમાંથી 8 દર્દીઓ વેન્ટિલેટર પર છે, જ્યારે 2128 દર્દીઓ સ્ટેબલ છે। તો આજે 241 દર્દીઓ કોરોનાને માહાત આપી સાજા થયા છે। રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 98.97% છે। રાજ્યમાં રોકેટ ગતિએ વધતા કોરોનાના કેસોએ ફરી ચિંતા વધારી છે। તો વધતા કેસોને લઈને આરોગ્ય વિભાગ પણ એલર્ટ બન્યું છે અને રસીકરણ પર ઝડપી કરવામાં આવ્યું છે। છેલ્લા 24 કલાકમાં કુલ 704 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે। ગૃહમાં આજે એક એગ્રો રિપોર્ટ રજૂ કરાયો, જેમાં મોટો ખુલાસો થયો। જાહેર એકમોની સરકારને કરોડો રૂપિયાનું નુકસાન થયું। વિધાનસભા ગૃહમાં સત્રનો આજે અંતિમ દિવસ હતો, ત્યારે રાજ્ય સરકારની સંસ્થાઓ અને સહાયક સંસ્થાઓના ઓડિટનો રિપોર્ટ એટલે કે કેગનો રિપોર્ટ રજૂ કરાયો। કેગના રિપોર્ટમાં સરકારને થયેલ નુકસાની અંગે માહિતી આપવામાં આવી, જેમાં સરકારને થયેલ નુકસાનીના આંકડા જાહેર કરાયા। વર્ષ 2019-20માં 18 એકમોમાં 14,515 કરોડનું નુકસાન, વર્ષ 2020-21માં 17 એકમોમાં 13,913 કરોડનું નુકસાન, વર્ષ 2021-22માં 16 એકમોમાં 15,340 કરોડ, ટેક્સટાઇલ નિગમ બિનકાર્યરત એકમનું 300 કરોડ, માર્ગ અને વાહન વ્યવહાર નિગમમાં 173 કરોડ, રાજ્ય નાણાકીય નિગમમાં 127 કરોડના નુકસાનના આંકડા સરકારે ગૃહમાં રજૂ કર્યા। સૌથી વધુ નુકસાન સરકારને સરદાર સરોવર નર્મદા નિગમમાં થયું। નર્મદા નિગમમાં 739.32 કરોડનું નુકસાન થયું હોવાનો આંકડો રજૂ કરવામાં આવ્યો।
રાજ્યમાં જમીનો સ્થાવર મિલકતોની જંત્રીના ભાવોમાં 15 એપ્રિલથી ભાવ વધારો લાગુ થાય તે પહેલા સરકારે અનેક સ્પષ્ટતા કરી છે। सरकारी नवी स्पष्टता अनुसार बन्ने पक्षों की सही हशे तो 4 महीना सुधी रजिस्ट्रेशन थई शकशे। जरे दस्तावेज समय जूनी जंत्रीना भाव अने स्टेम्प ड्यूटी गणाशे। कायदा में जोगवाई छे कि जारे सही थाय ते पछीना 4 महीना सुधी तेनो लाभ लई अने एक्झिक्यूट करी शकाय छे। तारीख 15/4/2023 पहला पक्षकारों वच्चे मिलकतना वेचाणनो बानाखतनो दस्तावेज करवामां आव्यो हशे अने तारीख 15/4/2013 पछी आवा बानाखतमां समावेश थयेली मिलकतनो तेज पक्षकारो वच्चे वेचाण दस्तावेज कराशे। तो तेवा किस्सामां वेचाण दस्तावेज थयानी तारीखे अमली जंत्रीना एटले के वधारेला भाव मुजब थती मिलकतनी बजार किंमत मुजबनी स्टेम्प ड्यूटीनी रकममांथी बानाखत उपर ₹300 થી વધુ રકમની વાપરેલા સ્ટેમ્પ ડ્યુટી વેચાણ દસ્તાવેજ પર ભરવાની થતી સ્ટેમ્પ ડ્યુટીની રકમમાં જ મજરે ગણાશે। ઉલ્લેખનીય છે કે 4 એપ્રિલ, 7 એપ્રિલ અને 8 એપ્રિલે જાહેર રજાના દિવસોમાં પણ સબ રજિસ્ટ્રાર કચેરી ખાતે દસ્તાવેજ નોંધણીની કામગીરી ચાલુ રાખવામાં આવી છે। રાઈટ ટુ એજ્યુકેશન અંતર્ગત વડોદરામાં કોઈને આ કાયદા અંતર્ગત લાભો અપાતા ન હોવાના આક્ષેપ કરીને ગ્રાન્ટેડ શાળાઓ વધારવા પણ માંગણી કરાઈ છે। વડોદરા કોંગ્રેસ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાઈ છે, જેમાં RTE હેઠળ પ્રવેશ મેળવેલા બાળકોને માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિકમાં RTEના લાભ આપવા માગણી કરવામાં આવી છે। સાથે જ જણાવ્યું છે કે આ કાયદો 2012માં પસાર કરાવ્યો છે। 2013માં પ્રવેશ મેળવનારા 83 પૈકી આ વર્ષે 71 બાળકો ધોરણ 10ની પરીક્ષા આપી। 2014માં 500 વિદ્યાર્થીઓની સંખ્યા હતી। 2015માં 2000 બાળકોએ RTE હેઠળ પ્રવેશ મેળવ્યો। 2023માં બાળકો વધ્યા પરંતુ ગ્રાન્ટેડ શાળાઓની સંખ્યા ઓછી છે। આ મુદ્દે સરકારને ગ્રાન્ટેડ શાળાઓ વધારવાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। વડોદરામાં અને ગુજરાતમાં ગ્રાન્ટેડ શાળાઓની સંખ્યા ઘટી ગઈ છે। જે વિદ્યાર્થી 1 થી 8 ધોરણ RTEમાં ભણ્યો છે એને 9માં 10માં 25% બેઝ પર એડમિશન મળી ગયું, પરંતુ 11માં અને 12માં ધોરણમાં એના માટે ગ્રાન્ટેડ શાળાઓ વડોદરામાં નથી। કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી બદદક્ષી કેસમાં દોષી ઠર્યા બાદ હવે ઉદ્ધવ ઠાકરે, તેમના પુત્ર આદિત્ય તથા તેમના સાંસદ સંજય રાઉતે પણ બદદક્ષી કેસમાં ફસાયા છે। ચૂંટણી પંચે એકનાથ શિંદેની શિવસેના અસલી હોવાનું ઠેરવી તેને પક્ષનું નામ અને ચૂંટણી પ્રતિક ફાળવવાનો નિર્ણય કર્યા બાદ સંજય રાઉતે શિંદેની તરફેણમાં ચુકાદા માટે 2000 કરોડની ડીલ થઈ હોવાના આક્ષેપ કર્યા। હવે શિંદેના વડપણ હેઠળની શિવસેનાના સાંસદ રાહુલ શેવાળેએ બદનક્ષીનો કેસ કરતા દિલ્હી હાઈકોર્ટે ઉદ્ધવ, આદિત્ય અને સંજય રાઉતને સમન્સ પાઠવી હાજર થવા ફરમાન કર્યું છે। રાહુલ શેવાળેએ પ્રતિવાદીઓ ઉદ્ધવ તથા સંજય રાઉતને વધુ કોઈ આક્ષેપો કરતા અટકાવવા આદેશ આપવા માંગણી કરી હતી। જો કે ન્યાયાધીશ પ્રતિક જાલને ઠાકરે અને રાઉત સંબંધે કોઈ વચગાળાનો આદેશ આપવાનો ઇનકાર કર્યો હતો। બચાવ પક્ષની બાજુ સાંભળ્યા વિના કોઈ વચગાળાનો આદેશ આપી ન શકાય તેમ કોર્ટે નોંધ્યું। ન્યાયાધીશે સ્પષ્ટ કર્યું કે હું આરોપો સાચા છે કે ખોટા એના વિશે કોઈ ટિપ્પણી કરીશ નહીં, મારે ફક્ત તેમનું સોગંદનામું રેકોર્ડ પર જોઈએ છે। કોર્ટે 17 એપ્રિલ પર સુનાવણી રાખી છે। કેન્દ્ર સરકાર સામે મમતા બેનર્જીનો વિરોધ, બંગાળના સીએમને કેન્દ્રીય યોજનામાં ફંડ ન આપ્યાનો આરોપ સાથે વિરોધ નોંધાવ્યો। પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી આજથી કોલકાતામાં 2 દિવસીય હડતાલ પર બેઠા છે। બંગાળના સીએમ 100 દિવસની વર્ક સ્કીમ અને અન્ય સ્કીમ માટે ફંડ રિલીઝ ન કરવા બદલ કેન્દ્ર સરકાર સામે ધરણા પર બેઠા છે। તેમણે મોદી સરકાર પર કેન્દ્રીય યોજનાઓમાં ફંડ ન આપવાનો આરોપ લગાવ્યો છે। મમતા બેનર્જીએ મંગળવારે કહ્યું હતું કે કેન્દ્રીય બજેટમાં મનરેગા અને આવાસ યોજના માટે 1 રૂપિયો આજદિન સુધી આપવામાં આવ્યો નથી। પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ગુરુવારે ભુવનેશ્વરમાં ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયક સાથે મુલાકાત કરી હતી। એવી વાતો હતી કે મમતા નવીનને લોકસભા ચૂંટણી માટે SP અને TMCના નવા ગઠબંધનમાં જોડવાનું આમંત્રણ આપશે, પરંતુ મીટિંગ પછી ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે કહ્યું કે આ એક સૌજન્ય બેઠક હતી, અમે અનૌપચારિક ચર્ચા કરી હતી, રાજનીતિ વિશે કોઈ વાત ન હતી। એક તરફ વિપક્ષી પાર્ટીઓ 2024ની લોકસભા ચૂંટણી માટે એક થવાનું અભિયાન ચલાવી રહી છે, તે જ સમયે તૃણમૂલ કોંગ્રેસે વિપક્ષ એકતાના આ અભિયાનથી પોતાને દૂર કરી દીધા છે। પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ એકલા હાથ લોકસભા ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે। દિલ્હીથી આંધ્રપ્રદેશ અને ગુજરાતથી આસામ સુધી દેશના 9 રાજ્યોમાં 3 ડઝનથી વધુ ગામડાઓ અને શહેરો એવા છે કે જે સાયબર ક્રાઇમનો ગઢ બન્યા છે। સરકારે આ માહિતી આપી છે અને કહ્યું છે કે દેશમાં જામતારા જેવા 1-2 નહીં પરંતુ 3 ડઝનથી વધુ જામતાર છે।
સરકારના જણાવ્યા અનુસાર દેશના નવ રાજ્યો હરિયાણા, દિલ્હી, ઝારખંડ, બિહાર, પશ્ચિમ બંગાળ, આસામ, ઉત્તરપ્રદેશ, ગુજરાત અને આંધ્રપ્રદેશમાં સાયબર ક્રાઇમ હોટસ્પોટ છે. આ રાજ્યોમાં બેસીને સાયબર ક્રાઇમ કરનારા મોટા ભાગના લોકો ભારત બહારના છે. 10 જાન્યુઆરી 2020 રોજ ગૃહમંત્રી અમિત શાહે એક પોર્ટલ શરૂ કર્યું હતું. ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું છે કે આ પોર્ટલ પર અત્યાર સુધીમાં 20 લાખથી વધુ ફરિયાદો આવી છે, જેના આધારે 40,000 FIR નોંધાઈ છે. પોર્ટલ સિવાય એક હેલ્પલાઇન નંબર 1930 પણ જાહેર કરાયો છે, જે દેશની બહાર 250થી વધુ બેંકો સાથે જોડાયેલો છે. તેમણે જણાવ્યું કે સાયબર ફ્રોડની વહેલી જાણ થવાને કારણે સાયબર ગુનેગારો પાસેથી 235 કરોડ રૂપિયા વસૂલ કરાયા છે. આ રકમ 1.33 લાખથી વધુ લોકો પાસેથી છેતરપિંડી થઈ હતી. ભારતીય રેલવે અને વંદે ભારતને જો નુકસાન પહોંચાડશો તો તમારા વિરોધ હવે ફોજદારી ગુનો દાખલ થશે. ભારતની સૌથી આધુનિક અને સંપૂર્ણ સુવિધાઓથી સજ્જ મેક ઇન ઇન્ડિયા અંતર્ગત ગેસમાં તૈયાર થયેલી વંદે ભારતે યાત્રિકોની સુવિધાઓમાં વધારો કર્યો છે. લાખો લોકોને પોતાના ગંતવ્ય સ્થળે પહોંચાડે છે, પરંતુ અમુક અસામાજિક તત્વો દેશની સંપત્તિને નુકસાન પહોંચાડે છે, જેમના સામે આકરું વલણ ભારતીય રેલવે અપનાવવા જઈ રહી છે. આપણે જણાવી દઈએ કે ફેબ્રુઆરી 2019 દેશમાં કાર્યરત વંદે ભારત પર પથ્થરમારાની ઘટનાઓ નોંધાઈ છે. આ ઘટનાઓ તેલંગાણા, બિહાર, ઉત્તરપ્રદેશ, છત્તીસગઢ જેવા રાજ્યોમાંથી નોંધપાત્ર રીતે નોંધાઈ હતી. મહત્વનું છે કે આવી ઘટનાઓમાં વધારો થતાં હવે સાઉથ સેન્ટ્રલ રેલવે હરકતમાં આવ્યું છે. SERએ જણાવ્યું છે કે જો કોઈ પણ વ્યક્તિ વંદે ભારત અથવા અન્ય કોઈ પણ ટ્રેન પર જો પથ્થરમારો કરશે કે અન્ય કોઈ રીતે નુકસાન પહોંચાડશે તો તે અપરાધીઓ સામે ફોજદારી ગુનો દાખલ થશે અને 5 વર્ષની જેલની સજા થશે અને કલમ 153 હેઠળ કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. નબિયાથી લાવવામાં આવેલા માદા ચિત્તાએ 4 બચ્ચાને જન્મ આપ્યો છે. આમ ભારતમાં 75 વર્ષ બાદ ચિત્તાનો જન્મ થયો છે. મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાંથી સારા સમાચાર આવ્યા છે. સપ્ટેમ્બરમાં નામિબિયાથી અહીં લાવવામાં આવેલા માદા ચિત્તાએ 1-2 નહીં પણ 4 બચ્ચાને જન્મ આપ્યો છે. આ સમાચાર મળતા જ સમગ્ર ગ્વાલિયર ચંબલ વિસ્તારમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ હતી. નામિબિયાથી આવેલી માદા ચિત્તા સિયા ગર્ભવતી હતી અને વન વિભાગના અધિકારીઓ અને તબીબો તેના પર નજર રાખી રહ્યા હતા. સિવાયની દરેક ગતિવિધિઓ પર કેમેરા દ્વારા નજર રાખવામાં આવી રહી હતી. આજે વહેલી સવારે સિયાએ બચ્ચાને જન્મ આપતાની સાથે જ બાળકો કેમેરામાં કેદ થયા હતા. આ જોઈને ટીમ ઓફિસરને શોધવા માટે રવાના થઈ ગઈ હતી. આ તક 75 વર્ષ પછી આવી છે જ્યારે ભારતની ધરતી પર ચિત્તાના બચ્ચાનો જન્મ થયો છે. 2 દિવસ પહેલા કિડનીની બીમારીના કારણે માદા શાશાનું મોત થતાં વન્ય પ્રાણી પ્રેમીઓમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી, જે 4 નવા મહેમાનોના આગમનથી ખુશીમાં ફેરવાઈ છે. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં 8 આફ્રિકન ચિત્તાઓને ભારત લાવવામાં આવ્યા હતા. દુશ્મન દેશનું નામ લીધા વગર જ અજીત ડોભાલે કર્યા આકરા પ્રહાર, કહ્યું આંતરરાષ્ટ્રીય સુરક્ષા સાથે આતંકવાદ મોટો ખતરો છે. રાજધાની દિલ્હીમાં શાંઘાઈ સહયોગ સંગઠનના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારોની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે પાકિસ્તાનનું નામ લીધા વગર જ આતંકવાદ અંગે આકરા પ્રહારો કર્યા હતા. અજીત ડોભાલે પ્રહાર કરતા કહ્યું હતું કે કોઈપણ પ્રકારનો આતંકવાદ આંતરરાષ્ટ્રીય સુરક્ષા માટે ગંભીર ખતરા સમાન છે. મહત્વનું છે કે આ બેઠકમાં પાકિસ્તાનના પ્રતિનિધિઓએ પણ ભાગ લીધો હતો. SEOની આ બેઠકમાં અજીત ડોભાલે સ્પષ્ટ કહ્યું કે આતંકવાદનો સામનો કરવા માટે તમામ દેશોએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના પ્રસ્તાવો પર ધ્યાન આપવું જોઈએ. ઉપરાંત આતંકવાદ વિરોધી પ્રોટોકોલ માટેની પોતાની જવાબદારીઓ પણ પૂર્ણ કરવી જોઈએ. તેમણે વધુમાં કહ્યું કે આતંકવાદના કોઈપણ કૃત્યને યોગ્ય ઠેરવી શકાય નહીં. ભારત માટે તમામ દેશો સાથે કનેક્ટિવિટી એ મુખ્ય પ્રાથમિકતા છે. અમે રોકાણ કરવા અને કનેક્ટિવિટી વધારવા માટે દરેકને સહકાર આપવા માટે પણ તૈયાર છીએ. આ દરમિયાન તમામ દેશોની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાનું સન્માન કરવામાં આવે તે સુનિશ્ચિત કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. આપને જણાવી દઈએ કે શાંઘાઈ સહયોગ સંગઠનમાં 8 દેશો સામેલ છે. ગ્રાહકો પાસેથી UPI વ્યવહારો માટે કોઈ ફી વસૂલવામાં આવશે નહીં. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ પેમેન્ટ્સ અંગે એક પરિપત્ર બહાર પાડ્યો. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ યુનિફાઇડ ઇન્ટરફેસ પેમેન્ટ અંગે એક પરિપત્ર બહાર પાડ્યો હતો.
જેમાં જણાવ્યા અનુસાર 1 એપ્રિલથી યુપીઆઈ દ્વારા મર્ચન્ટ પેમેન્ટ પર પીપીઆઈ ચાર્જ લગાવવાની ભલામણ કરવામાં આવી હતી, પરંતુ હવે એનસીપીઆઈએ આ મામલે ખુલાસો કર્યો છે. જણાવાયું છે કે સામાન્ય ગ્રાહકો માટે યુપીઆઈ સંપૂર્ણપણે મફત છે. નેશનલ પેમેન્ટ અંગે એક પરિપત્ર થકી જાણ કરવામાં આવી છે, જેમાં જણાવ્યા અનુસાર એપ્રિલથી પીપીઆઈ કરવામાં આવતી મર્ચન્ટ પેમેન્ટ પર ઇન્ટરચેન્જ ચાર્જ લાદવાની ભલામણ કરવામાં આવી હતી. હવે એનસીપીઆઈએ આ મામલે પોતાનું સ્પષ્ટીકરણ આપ્યું છે. આ કિસ્સામાં એનસીપીઆઈનું કહેવું છે કે તે સામાન્ય માણસ માટે સંપૂર્ણપણે મફત છે, તેની પાસેથી કોઈપણ પ્રકારનો ચાર્જ લેવામાં આવશે નહીં. હકીકતમાં બેંક ખાતાઓ સાથે જોડાયેલા યુપીઆઈ ટ્રાન્ઝેક્શન પર કોઈ પણ શુલ્ક લેવામાં આવશે નહીં, તે પહેલાની જેમ સંપૂર્ણપણે મફત છે. 99.9% યુપીઆઈ વ્યવહારો આ રીતે થાય છે. માત્ર પીપીઆઈ વોલેટ્સ પ્રીપેડ પેમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ પર શુલ્ક લેવામાં આવશે, તે પણ ગ્રાહકને ન આપવી જોઈએ. પાકિસ્તાન સરકારે સ્પષ્ટ કર્યું છે કે તે અમેરિકાના યોજાનારી ડેમોક્રેટિક સમિટમાં ભાગ નહીં લે. 2021માં શરૂ થયેલી સમિટમાં પાકિસ્તાને હજુ સુધી ભાગ લીધો નથી. આ સમિટમાં ભાગ લેવા માટે ભારત સહિત કુલ 100 દેશોને આમંત્રણ આપવામાં આવ્યું છે. મીડિયા રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે પાકિસ્તાન સમિટથી માત્ર એટલા માટે અલગ થઈ રહ્યું છે કારણ કે તેના કથિત મિત્ર ચીનને અમેરિકા દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું નથી, જ્યારે તાઇવાનને આમંત્રણ મોકલવામાં આવ્યું છે. પાકિસ્તાનના એક અહેવાલ અનુસાર આ સમિટ માટે મળેલા આમંત્રણથી શાહબાઝ શરીફ સરકાર ખૂબ જ ચિંતિત હતી. ઘણા દિવસોની ચર્ચા પછી આખરે નિર્ણય લેવામાં આવ્યો કે ચીન પર ગુસ્સો કરવો દેશની અર્થવ્યવસ્થા માટે ખતરનાક સાબિત થઈ શકે છે, તેથી બિડેનનું આમંત્રણ સ્વીકારવામાં આવશે નહીં. ઉલ્લેખનીય છે કે આ સમિટ 29 અને 30 માર્ચે વોશિંગ્ટનમાં યોજાવાની છે. પાકિસ્તાને મંગળવારે એટલે કે 28 માર્ચે તેમાં ભાગ ન લેવાનો નિર્ણય જાહેર કર્યો છે. 2021માં કોવિડને કારણે આ સમિટ વર્ચ્યુઅલ સ્વરૂપમાં યોજાઈ હતી. 2022માં પણ પાકિસ્તાને તેમાં ભાગ ન લીધો હતો, ત્યારે ઇમરાન ખાન સત્તામાં હતા. હવે શાહબાઝ સરકારે પણ સમિટથી દૂર રહેવાનો નિર્ણય લીધો છે. બ્રિટનમાં સુનકના વડાપ્રધાન બનવાથી જાતિવાદી બ્રિટિશ નારાજ થયા છે. ભારતીય વિરુદ્ધ દર મહિને 1000 નફરતના ગુનાઓ વધ્યા. ગયા વર્ષ કરતા આ ગુનાઓનું પ્રમાણ 26% વધ્યું છે. બ્રિટનમાં ભારતીયોના વધતા વર્ચસ્વને કારણે ગોરા જાતિવાદી અંગ્રેજો પરેશાન થઈ રહ્યા છે. ભારતીય મૂળના ઋષિ સુનક બ્રિટનના વડાપ્રધાન બન્યા ત્યારથી જાતિવાદી તરફી બ્રિટિશ જૂથો માને છે કે જે ભારતીયો પહેલેથી જ દરજ્જો મેળવી ચૂક્યા છે તેઓ વધુ મજબૂત થઈ રહ્યા છે, જેના કારણે ભારતીયો વિરુદ્ધ નફરતના ગુનાઓ વધી રહ્યા છે. બ્રિટિશ પોલીસના જણાવ્યા અનુસાર માર્ચ 2022 થી માર્ચ 2023 સુધીમાં ભારતીયો વિરુદ્ધ નફરતના અપરાધોના 58,557 કેસ નોંધાયા છે. ઋષિ સુનક પીએમ બન્યા તે પહેલા એટલે કે માર્ચ 2022 થી ઓક્ટોબર 2022 સુધીમાં 8 મહિનામાં ભારતીયો વિરુદ્ધ ધિક્કારના 32,789 કેસ નોંધાયા હતા, એટલે કે દર મહિને લગભગ 4,000 કેસ નોંધાતા. જ્યારે સુનકના પીએમ બન્યા પછી ઓક્ટોબર 2022 થી માર્ચ 2023 સુધીમાં 5 મહિનામાં 25,768 કેસ નોંધાયા છે, એટલે કે દર મહિને 5,000 કેસ નોંધાયા છે. મ્યાનમારના લશ્કરી શાસને 40 પાર્ટી ભંગ કરી દેતા દેશમાં કટોકટી લાગુ કરી દેવામાં આવી છે. જેલમાં કેદ આંગ સાન સુખીની પાર્ટી પણ સામેલ છે. મ્યાનમારમાં સૈન્ય સરકાર ઝુંટાએ આંગ સાન સુકીની નેશનલ લીગ ફોર ડેમોક્રેટિક પાર્ટી સહિત 40 પાર્ટીને ભંગ કરી દીધી છે. સેનાએ જણાવ્યું હતું કે આ 40 પાર્ટી નવા ચૂંટણી કાયદા હેઠળ નોંધણી કરવામાં નિષ્ફળ રહી છે. મંગળવારે રાત્રે એક મીડિયા અહેવાલે જણાવ્યું હતું કે દેશમાં 63 પાર્ટીએ સ્થાનિક અથવા રાષ્ટ્રીય સ્તરે નોંધણી કરાવી છે, જ્યારે અંદાજે 40 પાર્ટીએ ડેડલાઇન સુધી ચૂંટણી માટે સાઇન અપ નથી કર્યું. એ પછી તેમને ભંગ કરી દેવામાં આવી છે. પાર્ટી ભંગ થયા પછી યુએને મ્યાનમારમાં લોકશાહી પુનઃસ્થાપિત કરવાની માંગ કરી છે. સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયા ગુટેરેસના પ્રવક્તા સ્ટીફન દુઝારિકે મંગળવારે આંગ સાન સુકીની મુક્તિ પર ભાર આપ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે અમે મ્યાનમારમાં લોકશાહીની વાપસી જોવા માંગીએ છીએ. અમે આંગ સાન સુકી અને અન્ય લોકોની મુક્તિ ઈચ્છીએ છીએ. અમે આ દિશામાં કામ કરવાનું ચાલુ રાખીશું. દુખના વિવાદ અંગે ભૂતાનના પીએમનું વલણ બદલાયું. લોતે થેરિંગે 3 દેશની સીમાનો વિવાદ કહ્યો. આવું કરવાથી ભારતની મુશ્કેલી વધી શકે તેમ છે.
પાડોશી દેશ ભૂતાનના વડાપ્રધાન લોતે થેરિંગે ડોકલામ વિસ્તારના વિવાદને ત્રણ દેશ વચ્ચેનો વિવાદ ગણાવ્યો છે. તેમનું કહેવું છે કે ભારત, ચીન અને ભૂતાને સાથે મળીને ડોકલામ વિવાદનો ઉકેલ લાવવો જોઈએ, કારણ કે આ વિવાદમાં ત્રણેય દેશ સમાન રીતે જવાબદાર અને ભાગીદાર છે. છ વર્ષ પહેલા ડોકલામ વિસ્તારમાં જ ભારત અને ચીન વચ્ચે સીમા વિવાદ થયો હતો અને મહિનાઓ સુધી બંને દેશના સૈનિકો સામસામે ઊભા રહ્યા હતા. જો કે થેરિંગનું નિવેદન ભારતના સ્ટેન્ડથી વિપરીત છે, જેમાં તેઓ ડોકલામને ભારત અને ભૂતાન વચ્ચેનો મુદ્દો માને છે. થેરિંગ પોતે પણ ભૂતકાળમાં આવું જ કહેતા આવ્યા છે, જો કે હવે તેમનું વલણ ભારત માટે ચિંતાનું કારણ બની શકે છે. હકીકતમાં ડોકલામ એક ત્રિકોણાકાર સ્થળ છે, જેને ત્રિજંક્શન વિસ્તાર કહેવામાં આવે છે. અહીંથી ભારતનું સિક્કિમ રાજ્ય લાગે છે. ભૂતાનના વડાપ્રધાન થેરિંગે બેલ્જિયમની એક ન્યૂઝ વેબસાઇટ પર ઇન્ટરવ્યુ આપ્યો છે. ઇન્ટરવ્યુમાં થેરિંગે કહ્યું કે એકલા ભૂતાન ડોકલામના મુદ્દાનો ઉકેલ લાવી શકે નહીં. આ મામલા સાથે ત્રણ દેશ જોડાયેલા છે. આ સાથે ટોપ 20 ન્યૂઝમાં અત્યારે બસ આટલું. વધુ સમાચાર અને અપડેટ્સ માટે આપ જોતા રહો સંદેશ ન્યૂઝ. હંમેશા તમારી સાથે, સત્યની સાથે. નમસ્કાર.